तो राजकोट बाद हवे वात करीशुं सूरतनी। सूरतमां धोधमार वरसाद। जी हां, सूरतमां छेल्ला केटलाय दिवसथी धोधमार वरसाद अने ते पण खास ग्राम्य विस्तारोमां भारी वरसादने कारणे हवे लोकोनी समस्याओ वधी रही छे। ठेर ठेर पाणी भरायेला जोवा मळ्या छे। साथे साथे ज प्रशासननी चिंतामां पण वधारो थई रह्यो छे, कारण के लिंबायत पर्वतपाटिया पूना विस्तारमां धोधमार वरसाद अने अहीं लोकोनी जे तकलीफ छे ते તેમાં ઉમેરો થઈ રહ્યો છે। વરાછા ઉદના સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસતા પ્રશાસનની ચિંતામાં વધારો થયો છે। સાથે સાથે જ જે રીતે હવામાન વિભાગે આગામી 5 દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી છે, ત્યારે તમામે તમામ જગ્યા ખાસ કરીને સૌરાષ્ટ્રના અને સાથે સાથે જ દક્ષિણ ગુજરાતમાં કે જ્યાં સૌથી વધુ વરસાદ અત્યાર સુધી નોંધાયો છે ત્યાં હવે તંત્ર એલર્ટ મોડ પર છે અને તમામ જે કામગીરી છે તેમાં અત્યારે તંત્ર જોતરાઈ ગયું છે। सूरत सहित दक्षिण गुजरात में हजू पण भारेथी अति भारे वरसादनी आगाही छे। त्यारे सूरत में आज फरी वरसादे विराम लीधा बाद आज सवारथी वरसाद शुरू थयो छे। अत्यारे जोई शकाय छे सूरत में एकाएक वातावरण में परिवर्तन आव्यु छे। सवारे ज्यारे वातावरण हतुं ते खुल्लुं जोवा मळ्युं हतुं अने अचानक ज आखुं वातावरण काळा डिबांग वादळो साथे घेराई चूक्युं छे अने एकाएक वातावरण में परिवर्तन आवता धोधमार वरसाद शुरू थयो। शहेरना अनेक विस्तारों में आ प्रकारे वरसाद शुरू थई जता फरी क्यांक खाड़ीपुर सहित विस्तारों में पाणी भरावानी समस्या सर्जाई शके तेवी एंधाण जोवा मळी रह्या छे। समस्या आवे तेवी स्थिति वर्ताई रही छे। हाल तो शहेरना लिंबायत पर्वतपाटिया ठवागेट वराछा सहित विस्तारों में आ प्रकारे धोधमार वरसाद शुरू थई चूक्यो छे। અત્યારે પણ જોઈ શકો છો સુરતના આ જે વિસ્તાર છે લિંબાયત સહિતના વિસ્તારમાં આ પ્રકારે વરસાદ આવી રહ્યો છે। ધોધમાર વરસાદ શરૂ થઈ જતા ફરી એક વખત પ્રશાસનની ચિંતામાં પણ વધારો થયો છે। બીજી તરફ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરતના ગ્રામ્ય જિલ્લાઓમાં હજુ પણ ક્યાંક અવિરત વરસાદ વરસી રહ્યો છે, તેની સીધી આવક તાપી નદી અને ખાડીપુરોમાં પણ આવી રહી છે અને હાલ સુરતમાં વરસાદ શરૂ થઈ જતા ફરી એક વખત પ્રશાસન કામે લાગ્યું છે કે ક્યાંક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ન ભરાઈ શકે। કેમેરામેન રકેશ રાજપૂત સાથે ધ્રુવ સોપુરા, મંતવ્ય ન્યૂઝ, સુરત। તો આ તરફ સુરતમાં હજુ પણ સંકટ યથાવત છે અને આ સંકટ છે મીઠી ખાડીપુરનું। જી હા, સુરતવાસીઓના હજી પણ એક સંકટ તેમના માથે તોડાઈ રહ્યું છે અને તે સંકટ છે મીઠી ખાડીપુરનું। કારણ કે મીઠી ખાડીપુરને કારણે અનેક સુરતના વિસ્તારો કે જ્યાં ઘૂંટણસમા કમરસમા પાણી ભરાયા હતા, પરંતુ આ જ પાણી હજુ સુધી નથી ઓસર્યા। લિંબાયત વિસ્તારની જો વાત કરીએ કે લિંબાયતમાં જ્યાં કેરસમા પાણી ભરાયા હતા તે પાણી હજી સુધી નથી ઓસર્યા। જળસ્તર ઘટ્યું પણ રહેણાંક વિસ્તારમાં હજુ પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તાપીપુર, ખાડીપુર અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો અત્યારે આપ મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર જોઈ શકો છો, કારણ કે ખાડીપુરનું જે સંકટ છે તે હજુ પણ યથાવત સુરતના તમામ વિસ્તારોમાં। સુરતમાં સર્જાયેલ ખાડીપુરનો આજે 7મો દિવસ છે, હજુ પણ પાણી ઓસર્યા નથી। અત્યારે આપણે છીએ સુરતના લિંબાયત વિસ્તારની મીઠી ખાડી વિસ્તારમાં। મીઠી ખાડીમાં વિસ્તારના જે આ દ્રશ્ય અત્યારે જોઈ શકો છો, લિંબાયતમાં હજુ પણ ખાડીપુર યથાવત હોય તેવું જોવાઈ રહ્યું છે। પાકના વિસ્તારોમાં જે ખાડીપુરનું સંકટ આવ્યું હતું તે પાણી હજી ઓસરી નથી રહ્યા, પાણી સ્થિર જોવા મળી રહ્યા છે। હવે તો આ પાણી દુર્ગંધ મારતું થઈ ચૂક્યું છે, ખૂબ જ ગંદકી। કારણ કે સતત 3 દિવસથી આ પાણી અહીં ને અહીં જોવા મળી રહ્યું છે। એક તરફ પાણી ઉપરવાસમાં વરસાદ ઘટ્યો અને પાણી ઘટ્યું છે, બીજી તરફ આની આસપાસના જે વિસ્તારો છે ત્યાંથી પાણી ઘટવાનું નામ નથી લઈ રહ્યા। પ્રશાસન સતત કામે લાગ્યું છે પરંતુ કોઈ તેમને પૂરતી સફળતા નથી લાગી રહી। આ પ્રકારે પ્રથમવાર બન્યું છે કે આટલા લાંબા દિવસ સુધી આટલું પાણી અહીં ભરાઈ રહ્યું હોય। જે પ્રકારે જોઈ શકો છો બાજુમાં જ ખાડી આવી છે, ખાડીની બાજુમાં જ આ લિંબાયતનો મીઠી ખાડી વિસ્તાર છે, કમરૂનગર વિસ્તાર છે, ત્યાં આ પાણી હજુ પણ જોવા મળી રહ્યું છે। ખાસ સુરતના જે ખાડીપુરના પ્રભાવિત વિસ્તારો છે તેમાં સૌથી વધુ પ્રભાવિત લિંબાયતનો મીઠી ખાડી વિસ્તાર અને પર્વતપાટિયાનો માધવબાગ સોસાયટીની રેસિડેન્સી જોવા મળી રહ્યું હતું। તે આ વિસ્તારોમાં પાણી સતત જોવા મળ્યા હતા, જોકે પર્વતપાટિયા બાજુ તો પાણી ઓછા પણ થયા છે, ત્યાંની રેસિડેન્સી બાજુથી તો પાણી નીકળી પણ ચૂક્યા છે, પરંતુ મીઠી ખાડી વિસ્તારમાં હજુ પણ ઘરોને દુકાનોમાં ભરાઈ ચૂક્યા છે તેટલા પાણી હજુ જોવાઈ રહ્યા છે। કમરથી ઉપરના પાણી હજુ પણ અહીં જોવા મળી રહ્યા છે। પ્રશાસન અહીં જે પંપિંગ મશીનથી આ પાણીને આલુંછીને નદી તરફ ધકેલવાનો પણ સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમને ચોક્કસ પૂરતી સફળતા નથી લાગી રહી। એક તરફ ઉપરવાસમાં ગતરોજ જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો હતો
તેને લઈને ફરી એકવાર ખાડીનું જે લેવલ છે તે ઉપર આવ્યું હતું અને ફરી તેઓની જે સમસ્યા છે મહાનગરપાલિકાની કે આ પાણીને ખાલી કરી શકે તેની પાછળ અનેક સમસ્યાઓ સર્જાઈ હતી. તેનો મહેનત જે કરી રહ્યા હતા તેમાં સમસ્યા સર્જાઈ હતી. ફરી એકવાર લેવલ વધતા પાણી વધી ચૂક્યા હતા, પરંતુ હવે તો પાણી લેવલો આવી ચૂક્યું છે, છતાં તેઓને આ પાણી ખાલી કરવામાં કોઈ સફળતા નથી લાગી રહી. કારણ કે અનેક વખત એવું જોવાઈ રહ્યું છે કે મહાનગરપાલિકા શહેરનો વિકાસ કરી રહી છે, પરંતુ ખાડીની આસપાસના વિસ્તારોનો વિકાસ કરવામાં ક્યાંક ઊણી ઉતરી રહી હોય તેવું લાગી રહ્યું છે. જે પ્રકારે અત્યારે આ દ્રશ્યમાં તમે સ્પષ્ટપણે જોઈ શકાય છે, અનેક વખત અહીં આ ખાડીની પૂરની સમસ્યા સર્જાઈ છે. મધ્યમથી ભારે વરસાદ જ્યારે વરસતો હોય છે ત્યારે ખાડી પૂરની સમસ્યા અહીં અનેક વાર આવતી હોય છે, પરંતુ બે દિવસ સુધી પાણી રહેતા હોય છે અને તે ઓસરી પણ જતા હોય છે, પરંતુ આ વખતે પ્રથમ વખત જોવા મળી રહી. કારણ કે પ્રશાસન કામે કરી રહ્યું છે, પરંતુ તેઓના સાધન સામગ્રી પણ આ પાણી ખાલી કરવામાં યોગ્ય કામગીરી નથી આપી રહ્યા. જે પ્રકારે આ હાઇડ્રોલિક પંપો અહીં લગાવવામાં આવ્યા છે, પાણી ઓલચીને ખાડી તરફ ધકેલવાનો પ્રયાસ પણ કરાઈ રહ્યો છે, પરંતુ ગંદકી એટલી છે કે આ તમામ કચરો તેની અંદર ભરાઈ જાય છે અને મશીનો પણ કામ નથી આપી રહ્યા. ત્યારે આવા સંજોગોમાં હવે પ્રશાસન પર એક માથાનો દુખાવો બની ગયો છે કે આ પાણીને કઈ રીતે ખાલી કરવું અને આ વિસ્તારને ફરી કઈ રીતે જે યોગ્ય રહેણાંક લાયક બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. લોકો આ પાણીમાં રહેવા માટે મજબૂર થયા છે, કારણ કે તેઓની ઘરવખરીનો સામાન અંદર છે, ત્યારે તમામ લોકો હજુ પણ પાણી અને ગંદકી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. ત્યારે પ્રશાસન માટે આ એક ખૂબ જ મોટી શરમજનક બાબત કહી શકાય કે આટલા દિવસો આવી જે પાણીનું ઉપરાવ્યા હોવા છતાં પણ જો પાણી ઓસરી ન શકાતા હોય, બીજી તરફ ખાડીનું લેવલ ઘટ્યું છે ત્યારે આટલા જે પાણી છે તેઓને ઓસરવામાં જો આટલો સમય લાગતો હોય તો તેની માટે કોઈ ચોક્કસ તેઓ યોજના તૈયાર કરવી જોઈએ, તેઓની માટે કોઈ વિચારણા કરવી જોઈએ અને આગામી દિવસોમાં આ પ્રકારની ઘટના ન બને કે આ પ્રકારની જે લોકો છે અહીંના તે સમસ્યાનો ભોગ ન બને તેની માટે ચોક્કસ એક વિચારણા કરવું ખૂબ જ જરૂરી બની રહ્યું છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ, સુરત.